गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो अपने धोरण 5 ना 1 થી લઈને 15 સુધીના એટલે કે 1 થી 15 સુધીના લિટલ સ્ટેપ્સ છે એ કમ્પ્લીટ કરાવી દીધા છે. મેં તમને બહુ સેલા છે અને સરળ છે એ તમને આવડી ગયા છે બરોબર. આજે આપણે એક વસ્તુ નવી ભણવાની છે કે લેક્ચર 9 એટલે 9મો પીરિયડ છે એમાં યુનિટ 1 યુનિટ 1 એટલે કે પાઠ પહેલો ભણવાનો છે. તમને ખબર છે અંગ્રેજી ચોપડીમાં બે પાઠ છે આપણે યુનિટ 1 અને યુનિટ 2. યુનિટ 2 છે અમરેલા સર કલર માત્ર શબ્દ કયા અલગ આવ્યા, ફન, રેપ અને બીટ. આ ત્રણેય શબ્દનું ગુજરાતી સારી રીતે ભણવાનું છે એટલે ખબર પડશે. હવે જો બધાને ડાન્સ કરવો ખૂબ પસંદ છે ને, તો આ ડાન્સ આધારિત એક કાવ્ય છે કે તમને ખબર હોય તો તમે સારે ગામા પ એ નામનું સાંભળેલું છે. સારે ગામા પ એવું તો શું છે, ડાન્સના સુરો છે. એટલા માટે રિધમની વાત કરવામાં આવે છે. રિધમ એટલે કે રિધમ એટલે શું થાય, તાલ અથવા તો લય. હિયર્સ ધ રિધમ તો અહીં શું છે, તાલ છે અથવા તો લય છે. હિયર્સ ધ રેપ, રેપ એટલે ટકોરા. ખબર હોય કે ડાન્સ કરતી વખતે તમને અમુક તમે દાવ કરો છો બધા, એમાં તમને ખબર હોય તો ઢોલ વગાડે એટલે આપણને ખબર પડે કે એક એક વગાડે એટલે આપણે કઈ રીતે એક્શન કરવાની છે, એને ટકોરા કહેવાય. એને તો 1 2 3 4 6 1 2 3 4 5 6 ક્લેપ. ક્લેપ એટલે શું થાય, તાળી પાડવાની. 1 2 3 4 5 6 તમને ખબર, દાવ હોય તો આપણે બોલે છે કે 1 તો સામે હાથ કરીએ, 2 તો ઉપર હાથ કરીએ, તો એ રીતે જ પછી શું કરે, તાળી પાડે. હવે એવું છે કે હિયર્સ ધ રિધમ હિયર્સ ધ બીટ. બીટ એટલે શું થાય, તાલ. બીટ એટલે શું થશે, તાલ. કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ તો શું કહે છે કે તમારા પગમાં લય જાળવો. તમારા પગમાં શું જાળવવાનું છે, લય. ફીટ એટલે શું થાય, લય. ગો ફોર ધ રિધમ, તાલ સાથે જાઓ અથવા તો તાલ સાથે ગાઓ. ગો ફોર ધ ફન, એફ યુ એન, ફન એટલે શું થાય, મજા કરવી. ફન એટલે શું થશે, મજા કરવી. હવે જો અહીં સીધું હતું 1 2 3 4 5 6 અહીં પાછું ઊંધું બોલે છે 7 6 5 4 3 2 1. ગો ફોર ધ રિધમ ગો ફોર ધ રેપ. અહીં પણ કહે છે કે આપણા જે તાલ છે લય છે એની સાથે જાઓ અને શું કરો, રેપ એટલે કે ટકોરા સાંભળો. 1 2 3 4 5 6 ક્લેપ પછી તાળી પાડવાની છે 1 થી 6 ગણીને. ગો ફોર ધ રિધમ ગો ફોર ધ બીટ, BEAT. બીટ એટલે શું થાય, તાલ. અહીં પણ બીટ આવી ગયું છે. હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ એટલે શું કહે છે કે આપણે સ્ટ્રીટ એટલે કે આપણે જે શેરી હોય, શેરી તમને ખબર હોય તો સોસાયટી હોય એમાં વચ્ચે વચ્ચે શેરીમાં ભાગ પાડવામાં આવે. તો આ રીતે તમે 1 2 3 4 5 6 કરીને આપણે ક્યાં જવાનું છે, શેરીમાં ચાલવાનો, લય છે એક ટાઈપનો કે 1 2 3 4 એ રીતે ગુજરાતીમાં બોલીએ તો, અને અંગ્રેજીમાં શું 1 2 3 રીતે પગની પગ પછાડી પછાડીને ચાલીએ બરોબર, એને શું કહેવાય, શેરીમાં ચાલવાનો એક લય છે. ચાલો ત્યાર પછી જુઓ એક્ટિવિટી 2 માં. હવે જો અહીં શું કીધું છે કે નીચેના ચિત્રમાં કેટલાક ફ્લાવર્સ, FLOWERS, ફ્લાવર્સ એટલે કે ફૂલો, પછી ખાલી જગ્યા આપી છે. એપલ્સ એટલે કે સફરજન, કાર્સ એટલે શું થાય, ગાડી કાર, બસીસ છે, કેમલ છે, કેમલ એટલે ઊંટ,
રેબિટ્સ સસલાઓ ફ્રોગ્સ દેડકાઓ અને બનાનાસ બનાનાસ એટલે શું થાય કેળાઓ તો આટલી વસ્તુ આપેલી છે તે શોધો કહો અને આપેલી જગ્યામાં લખો અહીં આપણે વસ્તુ જે ચિત્રમાં આપેલી છે એ કાઉન્ટ કરવાની છે પ્રાણીઓ છે ફૂલ છે બસ છે તે બધાને કાઉન્ટ કરીને અહીં લખવાના છે અંગ્રેજી અંકમાં લખવાના છે ચાલો ફ્લાવર્સ કીધું છે તો આપણે ગણીએ 1 2 3 4 કેટલા ફ્લાવર્સ છે 5 કેટલા છે 5 તો અહીં શું લખશું 5 ધ્યાન આપજો ત્યાર પછી જુઓ એપલ્સ કીધું છે 1 2 3 4 કેટલા એપલ્સ થયા 4 એટલા માટે અહીં શું લખશું 4 કાર્સ ગણો 1 2 3 4 5 કેટલી કાર્સ થઈ 5 બસીસ ગણો 1 2 અને 3 ચાલો 3 બસીસ કેમલ્સ એટલે કે ઊંટ કેટલા છે 1 2 3 4 5 કેટલા કેમલ્સ થયા 5 રેબિટ્સ એટલે કે સસલાઓ ગણો ચાલો 1 2 3 ત્યાર પછી ક્યાં છે 4 5 અને 6 કેટલા સસલા થયા 6 ચાલો જો ફ્રોગ્સ ની વાત કરીએ એટલે કે દેડકાઓ તો ગણો 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા ફ્રોગ છે 9 અને બનાનસ એટલે કે કેળાની વાત કરીએ 1 2 3 4 5 6 7 અને 8 8 બનાનસ તો ગણતરી કરતા આવડી ગઈ આ રીતે ગણતરી કરવાની છે હવે જો બી માં કીધું છે કે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો અને લખો એ હમણાં મેં તમને ચિત્ર ગણીને જે એક્ટિવિટી સમજાવી છે એને પ્રમાણે જ આપણે કરવાનું છે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર સૌ જો અહીં પિક્ચરમાં શું કીધું છે આપણે જોયું કાર કેટલી હતી 5 એની ઉપરથી ધેર આર અહીં આપણે ધેર ઇઝ ની વાપરીએ કારણ કે ધેર ઇઝ જો એક વસ્તુ હોય ને તો જ વાપરવામાં આવે કાર્સ છે બહુવચન છે બરોબર ઘણી બધી 5 કાર છે એટલા માટે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર ઇન ધ પિક્ચર એટલે આ ચિત્રમાં 5 ગાડીઓ છે તો એ રીતે જ આપણે બીજું વાક્ય આપણે જાતે બનાવીએ ચાલો ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર ચાલો આ બે વાક્ય હું અહીં લખું છું ધ્યાન આપો ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર ત્યાર પછી શું કીધું છે ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર હવે જો અહીં અહીં ધ્યાન આપો શું માત્ર ફરે છે નંબર્સ ફરે છે અને ફ્લાવર્સ ને એપલ્સ ચિત્રનું જે નામ છે એ ફરે છે અને સંખ્યા ફરે છે બાકી બધું સેમ જ રહી છે કે આ ચિત્રમાં 5 ફૂલો છે આ ચિત્રમાં 4 સફરજન છે તો આવા 8 વાક્યો આપ્યા છે 8-8 વાક્ય બનાવતા આવડી જાય ચાલો બોલી હું દઉં છું લખવાની ટ્રાય તમારે જાતે કરવાની છે ધેર આર 3 બસીસ ઇન ધ પિક્ચર ધેર આર 5 કેમલ્સ ઇન ધ પિક્ચર There are 6 rabbits in the picture. There are 9 frogs in the picture. And there are 8 bananas in the picture. તાવડી જાય હવે જો એક્ટિવિટી 3A છે એમાં શું છે હિતુસ ક્લાસરૂમ નામ છે એક્ટિવિટીનું શું છે હિતુસ ક્લાસરૂમ ક્લાસરૂમ એટલે વર્ગખંડ તમને ખબર છે તમે દરરોજ શાળાએ જાઓ છો તો બેસો છો ક્યાં વર્ગખંડમાં હિતુનો વર્ગખંડ એમ કરીને એક આપ્યું છે અને અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે જુઓ એક સર છે એ ભણાવે છે અહીં કાળું પાટિયું એટલે કે બ્લેકબોર્ડ દેખાય છે અહીં શું છે ડસ્ટબિન એટલે કે કચરા પેટી અહીં દરવાજો છે બારીઓ છે અહીં જુઓ એક એક બોર્ડ છે ને એના પર ચિત્રો લગાવેલા છે અને બુલેટિન બોર્ડ તરીકે ઓળખવામાં આવે અહીં ચેર પડી છે અહીં કબાટ પડ્યો છે એમાં પુસ્તકો પડ્યા છે અહીં એક પુસ્તક પડ્યું છે સરના હાથમાં ચોક સ્ટિક છે અહીં બાળકો જુઓ ભણે છે બેન્ચીસ પર તો આ ખબર પડી એને આધારે જુઓ આપણે પેરેગ્રાફ જોઈએ છીએ શું કીધું છે એ ધ્યાનથી સાંભળજો ખૂબ અગત્યનો પેરેગ્રાફ છે લુક એટ હિતુસ ક્લાસરૂમ લુક એટલે જુઓ ની તરફ જુઓ હિતુસ ક્લાસરૂમ એટલે હિતુના હિતુના વર્ગખંડની તરફ જુઓ આ હિતુનો વર્ગખંડ છે
हितू एंड हिज फ्रेंड्स आर इन ध क्लासरूम. तो फ्रेंड्स एटले शुं थाय? मित्रों. इन ध क्लासरूम एटले वर्गखंड मां. हितू अने तेना मित्रों वर्गखंड मां छे जे आपणे देखाय छे. इट इज अ बिग क्लासरूम. बिग उपर खास ध्यान आपजो. बिग एटले मोटो, क्लासरूम एटले वर्गखंड, ते मोटो वर्गखंड छे. ध वॉल्स आर पिंक. अहीं जुओ, वॉल्स, वॉल्स एटले के दीवाल. तमे वर्गखंड मां भणो तो आजूबाजू शुं होय? दीवाल. आजूबाजू त्रण दीवाल होय छे, चार दीवाल चार फरते, अने उपर एक सीलिंग होय छे. पिंक एटले गुलाबी. दीवालनो रंग गुलाबी छे. दीवालनो रंग केवो छे? गुलाबी छे. ध बोर्ड इज ब्लेक. ब्लेक एटले केवुं छे? काळुं. बोर्ड केवुं छे? काळुं. ध सीलिंग इज व्हाइट. सीलिंग ने गुजराती में छत कहवाय. शुं कहवाय? छत. आ छे सीलिंग नो स्पेलिंग. व्हाइट एटले सफेद. आवा प्रश्नो पूछवामां आवशे तमने कि दीवाल केवा रंगनी हती. खाली जग्या में आवी शके, प्रश्न में आवी शके, खरा खोटा में आवी शके. सीलिंग एटले के छत केवा रंगनी हती. तो छत सफेद रंगनी छे. देर आर टू विंडोज इन ध क्लासरूम. टू एटले के बे. केटली? बे. विंडोज एटले बारीओ. रूम एटले के ओरडो. ओरडामां बे बारीओ छे. ध विंडो फ्रेम्स आर ब्राउन. तमने खबर छे बारीओ होय तो बारीनी फरते फ्रेम होय एक. तो ए केवा रंगनी छे? कथ्थाई रंगनी. केवा रंगनी? कथ्थाई. आ चेप्टरमां कलर उपर वधारे ध्यान आपवानुं छे. पिंक आवी गयुं, व्हाइट आवी गयुं, अने हवे शुं आव्युं? ब्राउन, एटले के कथ्थाई रंगनी. विंडोनी सॉरी तो जो बारीओनी फ्रेम छे एनो रंग केवो होय छे? कथ्थाई रंगनो होय छे. ध डोर्स आर ब्राउन टू. टी डबल ओ. टू एटले शुं थाय? पण. डोर्स એટલે કે દરવાજાઓ. અહીં ડોર કીધું હોય ને તો આપણે સમજવાનું કે એક જ બારણો છે. કેટલા બારણા? એક જ. પણ ડોર્સ કીધું છે એટલે બારણાઓ એક કરતા વધારે હશે. તો જે દરવાજો છે, દરવાજો એનો રંગ પણ કેવો છે? કથ્થાઈ. તો શેનો શેનો રંગ કથ્થાઈ આવ્યો? એક તો બારીઓની ફ્રેમનો અને એક તો દરવાજાનો. ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે કે આપણું જે માળ છે એ કેવો છે? સ્વચ્છ છે. ક્લીન એટલે શું થાય? સ્વચ્છ. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. જે બેન્ચીસ છે એ પણ કેવી છે? સ્વચ્છ છે. ટી ડબલ ઓ. ટુ નો અર્થ શું થાય? પણ. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. મેં તમને કીધું તું, જુઓ હવે વિન્ડો એટલે બારી છે. અહીંયા આ શું છે? બારી. એની નજીક આ બોર્ડ છે. દેખાય છે? બારીની નજીક આ બોર્ડ છે. આને શું કહેવાય? બુલેટિન બોર્ડ. અને કબાટ પણ બારીની નજીક છે, ખુરશીની પણ નજીક છે. આ ક્લાસમાં પ્લેટફોર્મ તમને દેખાય છે. તો શું કીધું છે કે ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. જે બુલેટિન બોર્ડ છે એ કોની પાસે છે? બારીની પાસે છે. ઇટ ઇઝ ગ્રીન. તે કેવા રંગનું હશે? લીલા રંગનું છે. તે લીલા રંગનું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. પિક્ચર્સ એટલે કે ચિત્રો. ઓન એટલે ઉપર. તેના પર ચિત્રો છે. મેં તમને હમણાં સમ બતાવ્યું. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ફર્સ્ટ એટલે પહેલી બેન્ચ એટલે પાટલી. બેન્ચને બેન્ચ કયો તો પણ ચાલશે. હિતુ પહેલી બેન્ચ પર છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં પ્લેટફોર્મ પણ છે. સર ઊભા છે ત્યાં નીચે શું છે? પ્લેટફોર્મ. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ. ટીચર્સ ટેબલ એટલે શું થાય? શિક્ષકનું ટેબલ. શિક્ષકનું ટેબલ છે એ પ્લેટફોર્મ ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ના સમજ પડે તો તમારે પુસ્તક લીધું હોય ને તે એમાં ઉપર જોવાનું છે ચિત્રમાં. ચેર એટલે શું થાય? ખુરશી. ટેબલ એટલે ટેબલ. નિયર એટલે શું થાય? નજીક. ખુરશી છે એ કોની નજીક છે? ટેબલની નજીક છે. ધ ચેર એન્ડ ધ ટેબલ્સ આર ન્યૂ. એન ઈ ડબલ્યુ. ન્યૂ એટલે નવું. ખુરશી અને ટેબલ બંને કેવા છે? નવા છે. અહીં ન્યૂની જગ્યાએ તમને ખરા ખોટા પૂછે કે ચાલો ધ ચેર એન્ડ ટેબલ્સ આર ઓલ્ડ. ઓલ્ડ એટલે જૂનું. તો આપણે શું લખવાનું? ખોટું. કારણ કે કેવા છે? નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. બુક એટલે કે પુસ્તક. બુક એટલે શું થાય? પુસ્તક. ટેબલ પર એક પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થીક. ટી એચ આઈ સી કે. અહીં પણ એવું પૂછશે કે ધ બુક ઇઝ વેરી થીક. પુસ્તક જાડું છે તો ખરું લખવાનું છે. થીક એટલે શું થાય? જાડું. બુક એટલે પુસ્તક. પુસ્તક ખૂબ જાડું છે તો ખરું લખવાનું. અને એવું પૂછે કે ધ બુક ઇઝ વેરી થીન. ટી એચ
IN એવો સ્પેલિંગ હોય તો શું લખવું? ખોટું. કે પુસ્તક કેવું છે? પાતલું છે. તો નહીં, ખોટું. જાડું હતું એ આપણને ખબર છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. ડિક્શનરીમાં આ શેનો સ્પેલિંગ છે? ડિક્શનરીનો. આ સ્પેલિંગ થોડો અઘરો છે, યાદ રાખજો. ડિક્શનરી અને ડિક્શનરી એટલે શું થાય? શબ્દકોશ, કે જેમાં તમને અંગ્રેજી શબ્દોનું ગુજરાતી ખબર પડે. તે શબ્દકોશ છે. બુક કેવી છે? ચોપડી જાડી છે અને તે શબ્દકોશ છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક છે એ કાળા પાટિયાની નજીક છે. બ્લેકબોર્ડ એટલે શું થાય? કાળું પાટિયું. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં ચોકસ્ટિક છે. ધ ચોકસ્ટિક ઇઝ વાઇટ. ચોકસ્ટિકનો કલર કેવો છે? સફેદ છે. ધેર ઇઝ અ કબર્ડ. અને કપબોર્ડ પણ વંચાય અને કબર્ડ પણ વંચાય. કબાટ ગુજરાતીમાં શું કહેવાય? કબાટ. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કબાટ એ કાળા પાટિયાની નજીક છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાની ચોપડીઓ. સ્ટોરી બુક્સ એટલે શું થશે? વાર્તાની ચોપડીઓ. વાર્તાની ચોપડીઓ કબાટમાં છે. ધેર ઇઝ અ ડસ્ટબીન ઇન ધ ક્લાસરૂમ. કચરા પેટી. ડસ્ટબીન એટલે શું થાય? કચરા પેટી. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે દરવાજાની નજીક છે. કચરા પેટી વર્ગખંડમાં છે અને તે ક્યાં છે? દરવાજાની નજીક. જુઓ અહીં દરવાજો છે, એની બાજુમાં કચરા પેટી દેખાય છે. ઓકે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. આ પણ નવો સ્પેલિંગ. ક્લીન તો વારંવાર આવે છે. હિતુનો વર્ગખંડ ઘણો સ્વચ્છ અને એરી એટલે કે હવા ઉજાસ વાળો. કેવો છે? હવા ઉજાસ વાળો. હવે જો ચિત્રની તરફ એકવાર. તમારે આખો પાઠ યાદ રાખવો હોય તો તમારે પેલા ચિત્ર મગજમાં બેસાડવું પડે કે ક્યાં સર ઉભા હતા, એની આજુબાજુ શું હતું. આખો ક્લાસરૂમ મગજમાં ફિટ કરી દેવાનો છે કે દરવાજો છે તો એની પાસે શું હતું? કચરા પેટી. પછી બ્લેકબોર્ડ છે, પછી એની પાસે ટેબલ છે. સર છે એ ક્યાં છે? બ્લેકબોર્ડની પાસે. સરના હાથમાં ચોકસ્ટિક છે. ટેબલ અને ખુરશી બંને ક્યાં છે? બાજુબાજુમાં. ચાલો, ટેબલ છે એની ઉપર એક બુક પડી છે. એ કેવી છે? જાડી. જાડું એટલે થીક. એ બુક ડિક્શનરી છે. શું છે? ડિક્શનરી. ટેબલ છે એ કોની ઉપર છે? પ્લેટફોર્મ ઉપર. આને શું કહેવાય? કબર્ડ. કબાટ છે. કબાટ છે એ પ્લેટફોર્મની નજીક પણ છે અને બારીની નજીક પણ છે. આને કહેવાય બુલેટિન બોર્ડ. હિતુ ક્યાં બેઠો છે? ફર્સ્ટ બેન્ચ પર બેઠો છે. તારલી ખબર પડી જશે. જો એક્ટિવિટી 3B માં કીધું છે કે ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. ફકરો હમણાં મેં તમને હિતુનો ક્લાસરૂમનો ભણાવ્યો, એમાં કયા કયા શબ્દો આવેલા છે. જે આવ્યા હતા એની નીચે શું કરવાનું છે? લીટી કરવાની છે. પ્લેટફોર્મ આવ્યું હતું, બુલેટિન બોર્ડ આવ્યું હતું, વિન્ડો એટલે કે બારી આવી હતી, પિંક કલરનું બોર્ડ આવ્યું હતું, દિવાલ આવી હતી, બરોબર, પિંક કલરની કબાટ એટલે કે કબાટ આવ્યો હતો. ચાલો, ત્યાર પછી નિયર એટલે પાસે એ આવ્યું હતું. સીલિંગ એટલે છત આવી હતી. બેન્ચ આવી હતી. ડોર એટલે દરવાજો આવ્યો હતો. ગ્રીન એટલે કેવા કલરનું? લીલું. બુલેટિન બોર્ડ કેવા કલરનું હતું? લીલા કલરનું. એ પણ આવ્યું હતું. ચાલો, બ્રાઉન દરવાજાનો કલર અને બારીની ફ્રેમનો કલર કેવો હતો? બ્રાઉન. એ આવ્યું હતું. સ્ટોરી બુક વાર્તાની ચોપડીઓ ક્યાં હતી? કબાટમાં આવ્યું હતું. ફ્રેમ તો કઈ હતી? બારીની. એ પણ આવ્યું હતું. બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું આવ્યું હતું. ટીચર ઉભા હતા તો એ પણ આવ્યું હતું. અને બિગ એટલે કે મોટું. વર્ગખંડ કેવો હતો? મોટો. તો એ પણ આવ્યું હતું. ચાલો, એટલે આની નીચે શું કરવાનું છે? લીટી. જેટલું આવ્યું છે એની નીચે લીટી કરવાની છે. અને આ બધા શબ્દો એ ફકરામાં એવા નહોતા. ફેન નહોતો, પેન નહોતી, રૂફ, રૂફ એટલે છત, એ પણ નહીં, ટ્યુબલાઇટ, યલો, પિક્ચર બુક, બેલ, ઓલ્ડ, સ્કૂલ, સ્મોલ, કાઇટ, આટલા શબ્દો છે એ પેરેગ્રાફમાં આવેલા નહોતા. એટલે એ કરવાનું નથી. જો એક્ટિવિટી 3C માં નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. મેં કીધું તું ખરા ખોટા આવશે. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. પહેલું ખરું ખોટું કીધું છે કે હિતુનો વર્ગખંડ નાનો છે. તો ચાલો વિચારો, ખરું આવશે કે ખોટું? તો શું લખવાનું છે? ખોટું. એ પેલા એક વસ્તુ મગજમાં બેસાડો. તમે 5મા ધોરણમાં છો એટલે અંગ્રેજીમાં ખરું ખોટું લખવાનું. જુઓ, ટ્રુ કે ફોલ્સ? તો ટ્રુ નો સ્પેલિંગ લખો અને ફોલ્સ. ટ્રુ એટલે કે સાચું, ફોલ્સ એટલે શું થાય? ખોટું. એક્ઝામમાં તમને એમ કે નીચેના વિધાનો સામે ટ્રુ અને ફોલ્સ લખો. ખરું હોય ત્યાં શું લખવાનું છે? TRUE, આવો સ્પેલિંગ લખવાનું, ટ્રુ. અને ખોટું હોય ત્યાં શું લખવાનું છે? ફોલ્સ. શું વંચાય? અને ટ્રુ અને ફોલ્સ.
तो हितु नो वर्गखंड नानो छे तो एनी सामे शुं आवशे फॉल्स शुं आवशे फॉल्स हितु नो वर्गखंड केवो छे मोटो हतो The bulletin board is green. Bulletin board green रंगनु हतु Yes, एटले माटे शुं लखु True लखवानु छे आगळ जुओ It is an English book. तो अहीं आवशे खोटू False. अहीं तमने बाजुमां बॉक्स आप्या छे अहीं जुओ बाजुमां बॉक्स आप्या छे तो बाजुमां बॉक्स आप्या छे एटला माटे त्यां तमे खरु खोटु लखो छो पण एक्जाम मां तमारे आवुं लखवानुं छे तो इंग्लिश नी चोपड़ी ते नथी पुस्तक इंग्लिश नुं नतुं ते शुं हतुं डिक्शनरी हती शब्दकोश हतुं एटला माटे खोटुं देर आर टू डस्टबिन्स आपणे वर्गखंडमां केटली कचरा पेटीओ जोई हती एक ज जोई हती अहीं कीधुं छे टू डस्टबिन बे कचरा पेटीओ जोई हती एटला माटे शुं आवशे फॉल्स आवशे The pictures are on the wall. चित्रों दीवाल पर हता के बुलेटिन बोर्ड मा हता तो आपने खबर छे के बुलेटिन बोर्ड नी अंदर चित्रों हता दीवाल पर हता नहीं एटला माटे शुं लखशु फॉल्स खोटू छे चित्रों क्या हता बुलेटिन बोर्ड मा There is a cupboard near the blackboard. कबाड छे ए काळा पाटिया नी नजीक हतो साचु छे के खोटू साचु काळा पाटिया नी नजीक ज हतो हितु इज इन ध फर्स्ट बेन्च हितु पहली बेन्चिस मां छे आवुं कीधुं छे तो आपणे पाठमां एवुं भणवानुं एवुं हतुं के हितु इज ओन ध फर्स्ट बेन्च अहीं इन आप्युं छे तो आपणे साचुं लखशुं के खोटुं लखशुं एक साइडथी जोईए तो खोटुं बनी शके पण आपणे खरुं लखवानुं छे केम के एमां ए रीते पण वापरी शकाय ए प्रेपोजिशन पण लागी शके छे के हितु पहली बेन्चिस मां छे तो अहीं राइट लखशुं ट्रू शुं लखशुं ट्रू ध सीलिंग इज पिंक छत नो रंग केवो हतो सफेद हतो दीवाल नो रंग पिंक हतो एटला माटे अहीं फॉल्स अहीं एवुं पूछ्युं छे के छत गुलाबी रंगनी हती तो खोटुं छे सफेद रंगनी हती ध फ्लोर एंड बेन्चिस आर क्लीन ट्रू छेल्ली लाइनमां जेवुं हतुं शुं आव्युं हतुं के माळ अने बेन्चिस जे छे तो केवी छे स्वच्छ छे देर इज अ डिक्शनरी ओन ध टेबल हमणां ज में कीधुं पहेला शुं आव्युं हतुं खरा खोटामां इंग्लिश बुक तो आपणे खोटुं लिख्युं हतुं टेबल ऊपर शुं हतुं डिक्शनरी ज हती एटला माटे शुं लखवानुं छे ट्रू हजो फकराने आधारे नीचेना प्रश्नोना जवाब लखो आगळनी એક્ટિવિટીમાં એવું પૂછ્યું છે ધ્યાન આપો પ્રશ્નમાં વેર ઇઝ હિતુ અહીં આપણે ઇન વાપરશું નહીં હમણાં ખરા ખોટા જોયું ને ઇન એવું પણ અહીં વાપરવાનું નથી પ્રશ્નનું ગુજરાતી જુઓ હિતુ ક્યાં છે તો શું લખવાનું છે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ हितु पहली बेंचिस पर छे वेर इज ध डस्टबीन डस्टबीन एटले कचरा पेटी क्या हती तो खबर छे दरवाजानी नजीक तो लखवानुं छे ध डस्टबीन इज नियर ध डोर कचरा पेटी दरवाजानी नजीक छे वेर इज ध बुलेटिन बोर्ड वॉट कलर इज ઇટ તો શું કહે છે કે બુલેટિન બોર્ડ ક્યાં હતું અને તે કેવા રંગનું હતું આપણને ખબર છે બુલેટિન બોર્ડ છે એ બ્લેકબોર્ડની એક્ઝેક્ટ બાજુમાં હતું એની ઉપર ચિત્રો લગાવેલા હતા અને કેવા કલરનું હતું ગ્રીન કલરનું હતું તો ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ લખો તો પણ ચાલે અને બોર્ડ લખો તો પણ ચાલે બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ ઇટ ઇઝ ગ્રીન તે કેવા કલરનું છે લીલા રંગનું છે વોટ ઇઝ ધેર ઇન ધ કબાડ કબાટમાં શું હતું તો ખબર છે કબાટમાં વાર્તાની ચોપડીઓ હતી વાર્તાની ચોપડીઓને શું કહેવાય સ્ટોરી બુક્સ કહેવાય ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબાડ ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ અહીં યોર એટલે કે તમારા વર્ગખંડનું પીછું છે કે શું તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે તો શું લખવાનો જવાબ યસ ધેર ઇઝ હા છે ચાલો આગળ જુઓ એક્ટિવિટી આપી છે એક્ટિવિટી 3E નીચેનો સંવાદ સાંભળો આપેલા અગાઉ તમને ખબર છે ચુન્ની મુન્નીની આપણે સાપોથીમાં ચુન્ની મુન્ની વાળી વાર્તા જોઈ ને એની નીચે એક આવ્યો હતો સંવાદ મેં કીધું હતું કે સંવાદ ઇમ્પોર્ટન્ટ છે તમારે ધ્યાન આપવું સંવાદ બરાબર ડાયલોગ જે તમને સમજાયું હતું તો અહીં પણ એક સંવાદ છે કોની વચ્ચે મિસબા અને જસબીર વચ્ચે જે વાતો થઈ છે ને એનો સંવાદ આપેલો છે તો જોઈએ મિસબા સેડ બે ટપકા હોય ત્યારે શું વાંચવાનું છે સેડ મિસબાએ કહ્યું હેલો ગુડ મોર્નિંગ જસબીર તો મળે છે તો શું કહે છે કે સુપ્રભાત ગુડ મોર્નિંગ એટલે ગુડ મોર્નિંગ લખો તો પણ ચાલે
ગુડ મોર્નિંગ જસબીર, તો જસબીર પણ શું કહે છે? ગુડ મોર્નિંગ મિસબા, સુપ્રભાત મિસબા. પછી મિસબા પૂછે છે, મિસબા સેડ, મિસબાએ જસબીરને પૂછ્યું, શું પૂછ્યું? હાઉ આર યુ, તું કેમ છે? પહેલી વાર પૂછે ત્યારે, મળે ત્યારે શું પૂછે? તું કેમ છે? તો જસબીર સેડ, આઈ એમ ફાઇન, થેન્ક યુ, હું મજામાં છું, પૂછવા બદલ તારો આભાર. મિસબા સેડ, ઇઝ ઇટ અ હોલિડે ટુડે? હોલિડે, આ શેનો સ્પેલિંગ છે? હોલિડે. ટુડે એટલે આજે, હોલિડે એટલે રજાનો દિવસ. શું આજે રજાનો દિવસ છે? એવું કોણ પૂછે છે? મિસબા પૂછે છે. કોને પૂછે છે? જસબીરને. તો જસબીર સેડ, જસબીરે કહ્યું, યસ ધેર ઇઝ, હા છે, હા તે છે. મિસબા સેડ, હવે મિસબા શું પ્રશ્ન કરે છે? વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? યોર હેન્ડ એટલે તારા હાથમાં. વોટ ઇઝ ધેર, તારા હાથમાં શું છે? એવું કહે છે. તો જસબીર સેડ, જસબીરે શું કહ્યું? ઇટ્સ અ વિડીયો ગેમ. તે શું છે? વિડીયો ગેમ છે. આ શેનો સ્પેલિંગ છે? વિડીયો ગેમનો. મિસબા સેડ, પ્લીઝ શો ઇટ મી. મી એટલે મને, શો એટલે બતાવો. તો મહેરબાની કરીને તે મને બતાવો એમ કહે છે. તો તે મને બતાવો. તો જસબીર સેડ, હિયર ઇટ ઇઝ. જસબીરે કહ્યું, આલે અહીં છે તે એમ. તો મિસબા સેડ, મિસબાએ શું કહ્યું? થેન્ક યુ, ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. એટલે એને બતાવ્યું, એટલા માટે એને શું કીધું? કે તારો આભાર, તે ખૂબ સરસ વિડીયો ગેમ છે. તો આ બે વચ્ચેનો સંવાદ ખબર પડી ગઈ કે મળે છે ત્યારે શું પૂછે છે, કઈ રીતે વાત કરે છે. તો એને આધારે જુઓ, આપણને આપેલું છે કે નીચેના વાક્યો કોણ બોલે છે, બોલનારનું નામ લખો. હવે પેરેગ્રાફમાં પણ સાથે ધ્યાન આપજો. હિયર ઇટ ઇઝ, શું કીધું છે? હિયર ઇટ ઇઝ. આ વાક્ય કોણ બોલે છે? જુઓ, જસબીર દેખાય છે, હિયર ઇટ ઇઝ. તો અહીં શું લખવાનું છે? જસબીર. આ એક્ઝામમાં ઘણી વાર આપી દેવામાં આવે છે. ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ, તો એવું કોણ બોલેલું? મિસબા છેલ્લે બોલે છે. છેલ્લે શું બોલે છે? ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. કોણ બોલે છે? મિસબા. ચલો હવે પોતાના પાઠ્ય પુસ્તકમાં જોતા જજો, બરોબર. પેરેગ્રાફ હવે નહીં બતાવો. ઇઝ ઇટ હોલિડે ટુડે? તો એવું કોણે કીધું હતું? મિસબાએ. કે શું આજે રજાનો દિવસ છે? વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તારા હાથમાં શું છે? તો ચાલો એની સામે શું લખેલું છે જુઓ, મિસબા. એવું પણ કોણ બોલેલું? મિસબા. અહીં કીધું છે કે કોણ બોલે છે, બોલનારનું નામ આપણે લખવાનું છે. યસ ધેર ઇઝ, હા તે છે. તો એવું કોણે બોલ્યું હતું? જસબીર. ત્યાર પછી શું કહે છે? હાઉ આર યુ, તું કેમ છે? એવું પણ પૂછ્યું હતું મિસબાએ. ચલો કયા વાક્ય કોણ બોલે છે ખબર પડી? ચલો જુઓ, અહીં હોમવર્ક આપ્યું છે. એક્ટિવિટી 1, યુનિટ 1 માં એક્ટિવિટી 3, એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ બે વાર લખી પાકા કરવાના છે. યુનિટ 1 આપણે હમણાં સમજ્યા, બરોબર ભેણા. એનું એક્ટિવિટી 3 એ એટલે કયો આવશે? હિતુસ ક્લાસરૂમ વાળો આપણે જે ફકરો ભેણા ને, એના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થના ફોટા હું તમને સેન્ડ કરીશ. તો એ તમારે શું કરવાનું છે? બે વાર લખી અને પાકા કરવાના છે.